હાય, કેમ છે? મજામાં છું. કયા સ્ટાન્ડર્ડમાં છે? હું 6 સ્ટાન્ડર્ડમાં છું. અચ્છા, ઓકે. અને ભણવામાં કયા સબ્જેક્ટ સૌથી વધારે ગમે? ઇંગ્લિશ ગ્રામર. અચ્છા, ઓકે. અને કુકિંગનો શોખ ક્યારથી થયો તને? 2020માં લોકડાઉન થયું હતું ત્યારથી. અચ્છા, ઓકે. એટલે બધા ઘરમાં ભેગા હતા એટલે ત્યારે મમ્મી પાસેથી કુકિંગ સ્કિલ્સ લઈ લીધી. હા, તો સૌથી પહેલાં તે શું બનાવ્યું હતું? સૌથી પહેલાં મેં રોટીથી સ્ટાર્ટ કર્યું હતું, પછી આગળ વધતા વધતા મેં થોડું ડિફિકલ્ટ કર્યું. અચ્છા, ઓકે. અત્યારે શું બનાવીશ? અત્યારે હું ચીઝ ચીલી ટોસ્ટ બનાવીશ. અચ્છા, તારી ફેવરેટ રેસીપી છે? હા. ઓકે, અને ઘરમાં કોને કોને ભાવે છે આ રેસીપી? આ બધાને ભાવે છે. અચ્છા, ઓકે. તો સ્ટાર્ટ કરીએ આપણે? હા. તો સૌથી પહેલાં આપણે એક બોલમાં ચીઝ લેવાની છે. એક કપ ચીઝ લીધી છે. ચીઝ કેટલી ભાવે? ચીઝ ભાવે. પછી અમે 2-3 લીલા ઝીણા, એકદમ ઝીણા સમારેલા મરચા લીધા છે. પછી આમ એકદમ ચપટી મિક્સ્ડ હર્બ્સ, ચપટી ઓરેગાનો છે અને ચપટી રેડ ચીલી ફ્લેક્સ છે. અચ્છા, ઓકે. સ્પાઈસી ફૂડ ગમે છે? હા. અચ્છા. અને હવે આપણે 1/2 ચમચી બટર લઈ મિક્સ કરી દઈએ. ઓકે. તો આપણે આને મિક્સ કરી લઈએ. હા. તો ક્યારેક એવું થાય કે મમ્મીએ ખીચડી બનાવી છે અને નથી ખાવી, તો ના પાડી દે ખરી? હા. તો પછી મમ્મી શું કહે? મમ્મી કહે કે ના ખાવી હોય તો એ ખાવાની, ખાવી હોય તો એ ખાવાની. એટલે સ્ટ્રિક્ટલી જે બનાવ્યું હોય એ જ ખાવાનું. હા. તો આપણા સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે એક બ્રેડ લઈશું. તો હવે આપણે બટર સ્પ્રેડ કરીએ. અને હીરને બીજા કયા કયા શોખ છે કુકિંગ સિવાય? કુકિંગ સિવાય સિંગિંગ, ટ્રાવેલિંગ. અચ્છા, ઓકે. તો સ્કૂલમાં બી ઓનલાઈન ક્લાસીસમાં આવી રીતે કુકિંગ લેસન્સ હોય છે? ના, કુકિંગ લેસન્સ ન થતા, પણ અમારે ક્લબ્સમાં લિટલ શેફ હોય છે. અચ્છા, એમાં કુકિંગ કરાવે. અચ્છા, ઓકે. તો આ રેસીપી એમાંથી શીખી છે? ના. તો મારે ડેડી પાસેથી શીખી છું. ડેડી પાસેથી? અચ્છા, એટલે ડેડી પણ કુકિંગ કરે છે. તો ડેડી શું શું બનાવે? એ ચાઇનીઝ, બધું જ, પંજાબી ક્યુઝિન બધા. શું વાત છે, એટલે ડેડી પાસેથી શીખે છે. હા. અચ્છા, હવે બટર સ્પ્રેડ થઈ ગયું, આપણે સ્ટફિંગ સ્પ્રેડ કરી દઈએ. યસ. તો ક્યારેક એવું થયું છે કે ડેડી અને તું બંને ભેગા મળીને કુકિંગ કર્યું હોય? હા, થયું. શું બનાવ્યું? અમે આ સેન્ડવિચ મેં અને ડેડીને ભેગા થઈને જ બનાવી. અચ્છા, ઓકે. હવે આપણે આની પર બટર લગાવી, આની પર ફરીથી એક વખત બટર લગાવીશું. હા. આપણે ટોસ્ટરમાં મૂકી દે. તો હવે આ સેન્ડવિચ થાય ત્યાં સુધી આપણે બીજી બનાવી દઈએ. સેન્ડવિચીસમાં બીજી કઈ સેન્ડવિચીસ ગમે? બીજી મને નોર્મલ ચીઝ ગમે, પછી પનીર વાળી, આલુ ટિક્કી. અચ્છા, ઓકે. હવે બટર સ્પ્રેડ થઈ ગયું, આપણે સ્ટફિંગ સ્પ્રેડ કરી દઈએ. યસ. આપણે આની અંદર સ્ટફિંગ ભરી દીધું છે. હવે
અને ઉપર એક બ્રેડ મૂકીને એની પર ફરીથી એક વખત બટર સ્પ્રેડ કરી દઈએ. યસ. તો આપણી આ સેન્ડવિચ થઈ ગઈ છે. હા. અરે વાહ, મસ્ત થઈ ગઈ. તો આપણે એના પ્લેટમાં લઈ લઈએ અને આ વાળી સેન્ડવિચ મૂકી દઈએ. ઓકે. અત્યારે તો ઓનલાઈન સ્કૂલ્સ છે, તો નાસ્તામાં મમ્મી કંઈક બનાવે ડિફરન્ટ ડિફરન્ટ? હા, બનાવે. ખાસું એવું. હા, ખાસું એવું. વેરાયટીમાં. શું બનાવે? એ આપણે એને કહીએ કે તું આ બનાય તો એ બનાવે. એ બનાવી દે? અચ્છા, એટલે તું અને મમ્મી બંને ભેગા મળીને રસોઈ શોધો અને પછી એમાંથી બનાવ. હું અને મારી નાની ભેગા મળીને જઈ. નાની પાસેથી શું શીખ્યા? નાની પાસેથી હું રોટલો, પછી અમુક શાક હોય એ ખીચડી. અચ્છા, ઓકે. તો નાનીને રસોઈ શો જોવાનો શોખ છે. હા. અને એ શોખ હીરમાં પણ આવ્યો છે. અચ્છા, ઓકે. તો આ સેન્ડવિચ પણ થઈ ગઈ છે, આપણે એને લઈ લઈએ. યસ. હવે આપણે એને કટ કરીને સર્વિંગ પ્લેટમાં મૂકીએ. ઓકે. અને સર્વિંગ માટે મેયોનીઝ. હવે તૈયાર છે આપણી ચીઝ ચીલી ટોસ્ટ. ચીઝ ચીલી સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પૂરણ. બનાવવા માટે છેલું ચીઝ 1 કપ, તમારેલા લીલા મરચા 1 ચમચી, મિક્સ હર્બ 1/2 ચમચી, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, ઓરિગાનો 1/2 ચમચી, બટર 1-2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બ્રેડ 4 નંગ, બટર 1-2 ચમચી. ચીઝ ચીલી સેન્ડવિચ બનાવવાની રીત. પૂરણ બનાવવા માટે એક બાઉલમાં ચીઝ લઈ તેમાં લીલા મરચા, મિક્સ હર્બ, ઓરિગાનો, ચીલી ફ્લેક્સ અને બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે પૂરણ તૈયાર થઈ જાય એટલે બ્રેડ ઉપર બટર લગાવી વચ્ચે પૂરણ ભરી તેના પર બીજી બ્રેડ મૂકી ઉપર બટર લગાવી તેને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લો. સેન્ડવિચ તૈયાર થઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ચીઝ ચીલી સેન્ડવિચ.